अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय गुजराती विषयांक पाठ नंबर 1 रेलवे स्टेशन पाठ नो साहित्य प्रकार छे चित्र पाठ। विद्यार्थी मित्रों आज थी आपनू गुजराती में नवा क्षेत्र पहलू पाठ शुरू थई रह्यो छे, जेमा पाठनु नाम छे रेलवे स्टेशन अने तेनो साहित्य प्रकार छे चित्र पाठ। विद्यार्थी मित्रों तमे लोको धोरण 5 में चित्र पाठ तो भणी आव्या छो, चित्र जोईने चित्र में शू शू देखाई रह्यु छे ते अने चित्र पर थी प्रश्न उत्तर लखवानु तमे सीखीने आव्या छो, तेज आपना धोरण 6 मां पण प्रथम पाठ पहलू पाठ चित्र पाठ ज छे जे आपने जोवानु छे अने ते जोवामां आपणे खूब मजा पड़शे। चालो तमे गामडाओमां जाओ छो तो तमे मुसाफरी करी हशे, रेलवे स्टेशन पर गया छशो तो रेलवे स्टेशन पर तमने शू शू देखाय छे बोलो। सरस, शू देखाय छे? गाड़ी देखाय छे, मुसाफरो देखाय छे। तो आ चित्र पण सेनू छे? आ चित्र सेनू छे? रेलवे स्टेशन नू छे। तो चालो आपणे आ चित्रनी ऊपरथी घणा बधा प्रश्नोना उत्तर आपवाना छे ते समजीए। सौथी पहेला तो चित्रमां शू शू देखाई रह्युं छे ते आपणे जोवानुं छे। पहेलो प्रश्न आपणा मनमां तो ए ज ऊभो थवो जोईए कि आ चित्र शेनुं छे। तो आ चित्र तो तमने रेलगाड़ी देखाय छे, मुसाफरो देखाय छे, तो समजण पड़ी जशे कि आ चित्र रेलवे स्टेशननुं छे। चलो आ तो थई गयुं, आ चित्र शेनुं छे? रेलवे स्टेशननुं। बीजुं, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? ચિત્રમાં આપણને મુસાફરો, બેગ લઈને જતા મુસાફરો, મુસાફરોના સામાન ઉંચકીને લઈ જતા કુલી, આ લાલ કપડામાં તમને દેખાઈ રહ્યા છે એ કુલી છે। કુલી કોણ હોય છે? જે પૈસા લઈને આપણો માલ સામાન ગાડી સુધી પહોંચાડી આપે છે, આ બધા મુસાફરો છે, મુસાફરોના સામાન લઈ જતા આ કુલીઓ છે। બીજું શું દેખાઈ રહ્યું છે? આ ટોપીવાળું કોણ ઉભેલું છે? સરસ, આ ટોપીવાળો ભાઈ ટિકિટ ચેકર છે। કોણ છે? ટિકિટ ચેકર છે। જ્યારે પણ તમે મુસાફરી કરો તો તમને ટિકિટ લેવી પડે છે અને તેની ચેકિંગ કાર્ય આ ટિકિટ ચેકર કરે છે। આ મહિલા છે જે મુસાફર છે અને તેનું ટિકિટ ચેક કરે છે। બીજું શું દેખાઈ રહ્યું છે એમાં? જુઓ જુઓ, ધ્યાનથી જુઓ, અહીંયા આવી જાઓ, આ છે ઘડિયાળ। શું છે વિદ્યાર્થી મિત્રો? ઘડિયાળ। એમાં કેટલા વાગી રહ્યા છે? 4:40 થઈ રહ્યા છે। આ શું છે? આ ગાડીને આપતું સિગ્નલ છે। ચાલો બીજું શું દેખાઈ રહ્યું છે એમાં? આ છે ટી સ્ટોલ અને ટી સ્ટોલની ઉપર ઊભેલા એક માણસ ટી લેતો। આ ટી સ્ટોલ બીજી કઈ સ્ટોલ દેખાઈ રહી છે? અહીંયા પ્રભાત બુક સ્ટોલ। આ અહીં બે સ્ટોલ દેખાઈ રહી છે, પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ। વિદ્યાર્થી મિત્રો બીજું શું દેખાઈ રહ્યું છે? તો અહીં આ બેસ મુસાફરો માટે બેસવા માટે બાકડા અને તેની બાજુમાં કચરા પેટી, કચરા નાખવા માટે કચરા પેટી અહીં દેખાઈ રહી છે। બીજું શું દેખાઈ રહ્યું છે? જુઓ ધ્યાન, સૌથી પહેલાં તો તમે ચિત્ર ધ્યાનથી જોવાનું રહેશે કે ચિત્રમાં આપણને કઈ કઈ વસ્તુ દેખાઈ રહી છે, બધી વસ્તુને ચિત્રમાં આવરી લેવાની હોય છે। તો ચાલો આ કુલીઓ તો આપણને જોઈ ગયા, કુલીઓ પછી શું છે? આ ફેરિયાવાળાઓ છે જે ફળ
ફળ વેચે છે, ફેરિયાવાળાઓ છે જે ફળ વેચે છે. વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા સુધી આપણે આ ચિત્રનું એનાલિસિસ કર્યું, ચિત્ર જોયું જેમાં આપણને બધી વસ્તુ જોવા મળી. ટ્રેન ગાડી, આપણ રેલગાડી દેખાઈ રહી છે, મુસાફરો દેખાઈ રહ્યા છે, મુસાફરોનો સામાન લઈ જતા કુલીઓ, પછી સિગ્નલ, બેસવા માટે બાકડા, ટિકિટ ચેકર અને ટી સ્ટોલ અને પ્રભાત બુકી સ્ટોલ, આ બધી વસ્તુ આપણે સમજી ગયા કે આ બધી વસ્તુ ચિત્રમાં છે. હવે ચિત્રના આધારે પ્રશ્નોત્તર આપવાના હોય છે, તો ચાલો પ્રશ્નોત્તર જોઈએ. પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? ચિત્રમાં આપણને કોણ કોણ નજરે પડ્યા વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને? તો ચાલો જોઈએ. ચિત્રમાં મુસાફરો, ચાવડો, ફેરીઓ, ત્રણ કુલી, પુસ્તક વેચનાર અને ગ્રાહક તેમજ ટિકિટ ચેકર નજરે પડે છે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન, કયા કયા સ્ટોલ નજરે પડે છે? તો આપણને ચિત્રમાં કયા કયા બે સ્ટોલો આપણે જોઈ ગયા છે, કઈ બે સ્ટોલ નજરે પડી? તો પહેલું છે પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ. આ બે સ્ટોલ આપણે નજરે પડ્યા છે. સ્ટોલ એટલે દુકાનો, અંગ્રેજીમાં તેનો શબ્દ છે સ્ટોલ. તો યાદ રાખજો, કઈ બે દુકાનો નજરે પડી? તો પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ, આ બે સ્ટોલ આપણે નજરે પડી. આગળ, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઘડિયાળમાં 4:40 થઈ છે. કેટલો સમય થઈ રહ્યો હતો આપણી ઘડિયાળમાં? ચિત્રની અંદર ધ્યાનથી જોવાનું હતું કે ઘડિયાળમાં કેટલા વાગી રહ્યા છે, તો 4:40 થઈ રહ્યા હતા. આગળ જુઓ પ્રશ્ન નંબર 4, કયા કયા ફેરિયાઓ નજરે પડે છે? તો ચિત્રમાં ફળ વેચનારાઓ એક ફેરીઓ નજરે પડે છે. ફળ વેચનાર એક ફેરીઓ આપણને ચિત્રમાં નજરે પડે છે. આ ચિત્ર તમારે પાઠ્યપુસ્તકમાંથી જ લેવામાં આવી છે અને તે આપણો પહેલો પાઠ છે, જેનું નામ છે રેલવે સ્ટેશન અને સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્ર પણ જોઈ ગયા, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે તે પણ જોઈ ગયા, ચિત્રના આધારે પ્રશ્નો આપ્યા હતા તે પ્રશ્નોનો ઉત્તર પણ આપણે જોઈ ગયા. તમારે આ બધી વસ્તુ તમારી ગુજરાતીની નોટબુકમાં એકવાર લખવાની રહેશે સારા અક્ષરમાં. અલ્લાહ હાફિઝ.